રાજકોટમાં કોરોનાને કારણે સ્થિતિ કફોડી બની ગઈ છે કોરોના કેસો વધતા કોવિડ હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઈ છે હોસ્પિટલો હાઉસફુલ થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચારસો બેડ સાથેની ઓક્સિજન હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે જેની હાલ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે અંદાજે એક સપ્તાહમાં હોસ્પિટલ તૈયાર થઈ જશે અને કોરોનાના દર્દીઓને અહીંયા સારવાર આપવામાં આવશે રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે કોરોના દર્દીઓની સંખ્યામાં એટલો વધારો થઈ રહ્યો છે કે હોસ્પિટલો દર્દીઓથી ઓવરફ્લો થઈ રહ્યા છે રાજકોટમાં પણ કોરોના કેસો એટલા વધી ગયા છે કે રાજકોટ શહેરમાં આવેલી મોટાભાગની ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે હોસ્પિટલો હાઉસફુલ થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચારસો બેડ સાથેની ઓક્સિજન હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે જેની હાલ તૈયારી પણ પૂરજોશમાં ચાલી રહી છે શહેરમાં ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ જતાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની હાલત કફોડી બની છે જેને પગલે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કેમ્પસમાં જ ઓક્સિજન હોસ્પિટલ પ્રારંભ કરવાનો પ્રયાસ શરૂ કરાયો હતો લોકોને સારવાર સાથે એક સારું વાતાવરણ પણ મળી રહે તે માટે હોસ્પિટલમાં રમતગમતના સાધનો પણ રાખવામાં આવ્યા છે અંદાજે એક સપ્તાહમાં હોસ્પિટલ તૈયાર થઈ જશે અને કોરોનાના દર્દીઓને અહીંયા સારવાર આપવામાં આવશે એટલું જ નહીં સાથે હોસ્પિટલમાં મનોરંજન તેમજ વિવિધ ગેમ્સ સહિતની વસ્તુઓ પણ ઊભી કરવામાં આવશે કોરોના સારવાર લઈ રહેલા દર્દીઓને મનોરંજન મળી અને ઘર જેવો માહોલ લાગે તે રીતે પૂર્ણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રયાસ કરવામાં આવશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં અમે એક વીક પહેલાં કોવિડ કેર સેન્ટર તો શરૂ કર્યું છે આશરે સિત્તેર જેટલા દર્દીઓ એમાં સારવાર લઈ રહ્યા છે એમને સવારનો નાસ્તો જમવાનું સાંજનું જમવાનું અને રાઉન્ડ ધી ક્લોક ચોવીસ કલાક નર્સની ફેસિલિટી સાથે સાથે ડૉક્ટરોની ફેસિલિટી અને કેરટેકર આ બધી જ વસ્તુ મેં પૂરી પાડી રહ્યા છીએ ત્યારબાદ ગુજરાતના યસસ્વી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્ય સરકારની સૂચના મુજબ કલેક્ટર શ્રી રાજકોટને સાથે રાખી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં એક ઓક્સિજન સાથેની ચારસો બેડની હોસ્પિટલ એ અમે બનાવી રહ્યા છીએ તાબડતોબ રાત દિવસ એક કામ પણ ચાલુ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં બે માળ છે ત્યાં નવી લિફ્ટ નવા રેમ્પ અને નવું આખું પલંગ સાથેની સુવિધા અને ખાસ કરીને અત્યારે જે તકલીફ છે ઓક્સિજનની ઓક્સિજનની પાઇપલાઇન આ બધાના સહકારથી અમે આ કરવા જઈ રહ્યા છીએ નરેન્દ્ર પીઠિયા લાઈવ ગુજરાત ન્યૂઝ રાજકોટ